નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર નવસારીથી મળી રહ્યા છે. ગરમીની શરૂઆત થતાં બજારમાં ગલેલી આવવા લાગી છે. ગલેલી જોતાની સાથે ખાવાની ઈચ્છા થઈ જાય. ગલેલી દેખાવમાં નારિયેળ જેવી હોય છે, પરંતુ અંદરની બનાવટ લીચી જેવી હોય છે. માત્ર દેખાવમાં જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ગુણકારી છે. ગલેલીમાં ફાઇબર, વિટામિન એ, વિટામિન કે જેવા અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. સેવન કરવાથી બોડીને તરત હાઇડ્રેટ કરે છે અને પેટમાં ઠંડક થાય છે. આમ તમે પણ મે મહિનાની ગરમીથી કંટાળી ગયા છો તો ગલેલી ખાવાનું શરૂ કરી દો. આ ભયંકર ગરમીમાં તમે ગલેલી ખાઓ છો તો પેટમાં ઠંડક થાય છે. આ એક સંજીવની બૂટી જેવું કામ કરે છે. તાડફળી ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે. આ સાથે કબજિયાત, અપચો અને ગેસ જેવી સમસ્યાથી છુટકારો પણ મળી જાય છે. ગરમીમાં ગલેલી ખાવાથી શરીર બીમારીઓની સામે લડવા માટે સક્ષમ થાય છે. નવસારી અને સુરત જિલ્લાની હદમાં આવેલ દેડવાસણ ગામે ગલેલીનું ઉત્પાદન થાય છે. ત્યાંથી જ અનેક વેપારીઓ વેચાતી લઈ અને ગામમાં તેનું વેચાણ કરતા હોય છે. ગલેલી ખાવામાં ખૂબ જ હિતાવહ છે. આખા ગુજરાતમાં જ્યાં પણ ઉત્પાદન થાય છે, તમામ એક જ પ્લેટફોર્મ પર આવી તેની હાલ વિચારણા ચાલી રહી છે. તો તાપી, વલસાડ સહિત અનેક જિલ્લાઓમાંથી વેપારીઓમાં હાલ ગલેલી લેવા આવે છે અને વેચાણ પણ કરતા થયા છે, તેથી સીધો ફાયદો ખેડૂતને મળતો હોય છે. મારું નામ ગિરીશ કુવાડી દેસાઈ, મહારાજ મંદિર, દક્ષિણ ગુજરાત નિરાત આડોળ ગ્રામ ઉદ્યોગ સંઘ, દેડવાસણ. અમારી સંસ્થા દેડવાસણ ખાતે, દેડવાસણ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું ગામ છે, જ્યાં નીરા અને ગલેલીનું ઉત્પાદન કરીને એ પ્રવૃત્તિમાં અમે કામ કરીએ છીએ. નીરો સિઝનલ છે, તે રીતે ગલેલી પણ સિઝનલ છે. ગુજરાતમાં ગલેલી બે વખત થાય છે વર્ષમાં, એક નવેમ્બર મહિનામાં પણ મળે અને એપ્રિલ મેમાં પણ મળે. ગલેલી એક ખૂબ જ પવિત્ર ફળ છે, કારણ કે એને કોઈપણ પ્રકારની પેસ્ટિસાઇડ વાપરવામાં નથી આવતી કે કોઈપણ જાતનું એમાં કેમિકલ ફર્ટિલાઇઝર વાપરવામાં નથી આવતું. અને એક લાસ્ટ સમય સુધી જ્યારે એને કાઢવામાં આવે ત્યાં સુધી એને કોઈપણ પ્રકારના જીવજંતુ અડતા નથી, એટલે હું એને પવિત્ર ફળ કહું છું. હાલમાં મારે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હલોલ, એના વીસી સાહેબ જે છે શ્રી ટીમ્બડિયા સાહેબ, એમની સાથે પણ મારે ચર્ચા ચાલુ છે. સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ગલેલીનું ઉત્પાદન છે એને એક પ્લેટફોર્મ પર લાવી અને એનું વેચાણ થાય, દરેકને સારા ભાવો મળે, કારીગરોને સારા ભાવ મળે, ખેડૂતોને પણ સારા ભાવ મળે, એ માટે હું પ્રયત્નશીલ છું. અહીંયા નવસારી અને મહુવા તાલુકાની વાત કરીએ તો ખૂબ જ સારા ભાવ મળે છે, ખેડૂતોને સીધા ભાવ મળે છે. આમાં વચ્ચે કોઈ આડતિયો નથી, ખેડૂત પોતે ઉત્પાદન કરે અને પોતે વેચાણ કરે છે, તે રીતે કારીગરો પણ પોતે એ ગલેલી ઉતારીને પોતે પણ વેચાણ કરી શકે છે અને સીધા એમને ભાવ મળે છે. આમાં અમારી મહેનતનું એક જ શુભ અમને પરિણામ મળ્યું છે કે આમાં કોઈ આડતિયો નથી અને આજે પોતાની રીતે કામ કરીને ખૂબ સારી એમાંથી આવક મેળવી શકે છે, જેનાથી આખા વર્ષની એમને કમાણી થાય છે.